बनासकांठा जिल्लामां खेडूतो हवे खेतीमां दिवसे ने दिवसे अद्यतन टेक्नोलॉजीनो उपयोग करीने खेती करी रह्या छे। जेमां बटेटाने खेतीमां वावणी करवा माटे नेदरलेन्ड मशीननो उपयोग करीने खेती करता थया छे, जेमां खेडूतो ओछो समय अने ओछा लेबरमां वधु बटेकाने खेती करी रह्या छे। ईटीवी भारत बनासकांठा। हाँ, छेल्ला 3 वर्षथी हूँ खेती करूँ छूँ। एना पहला मारा फाधर खेती करता था, पण टेक्नोलॉजीमां वधारो जोवा मळ्यो छे લેબરની શોર્ટેજોના કારણે। એ માટે મેં આ વખતે ટેકનોલોજીનો વધારો કરતા મેં જે પોટેટો ઓટોમેટિક પ્લાન્ટર જે ગ્રીમી અને શક્તિમાનના ટાઈઅપથી જે પ્લાન્ટર લાવ્યું છે, એ પ્લાન્ટર એ માટે લાવ્યું છે કે લેબરોની બી શોર્ટેજ આ સમયમાં અને આગલા સમયમાં પડશે એવું દેખાઈ રહ્યું છે। કેમ કે અને આ મશીનની સ્પીડ જે નોર્મલ મશીન જે 5 એકર વાવતું હોય એની જગ્યાએ આ મશીન 10 એકર વાવે છે। બીજું આ મશીનની એક્યુરેસી ખૂબ સારી છે, 99.99% કહી શકાય કે એક્યુરેટ જગ્યાએ બટાકાનું સીડ મૂકે છે, એક્યુરેટ જગ્યાએ ખાતર મૂકે છે, કેટલું ખાતર એકરમાં કેટલું જોઈએ એ ખાતર આ મશીન એક્યુરેટલી મૂકી શકે છે। બાકી સીડનો બી બચાવ કરે છે અને લેબર બી બચે છે, જે મશીન 1-2 દિવસ લેતું હોય એની જગ્યાએ આ મશીન 1 દિવસ લે છે। મશીન થોડું કોસ્ટલી છે પણ સામે એની ગુણવત્તા વધુ સારી છે। પહેલાં આપણે કિરકિરી ખેતી કરતા હતા, મધુર બહુ પણ જોતા હતા, હવે પછી છે આપણે એના પછી બળતાથી ખેતી કરવાનું ચાલુ કર્યું હતું। બળતાથી પણ બહુ ટાઈમ લાગતો હતો, બળતાથી ખેતી કરતા એના પછી 4 પાળાનું મશીન આવ્યું હતું, એના પછી 5 પાળાનું કર્યું, એના પછી 2 પાળાનું કર્યું, એ 2 હળથી ચાલતું હતું, હાથથી બધું કંપકાજાનું ચાલતું હતું, પછી ઓટોમેટિક ચાલવાનું થયું, એના પછી ફેર પાછા નવા મશીનો આવ્યા, એ મશીનો આવ્યા ત્યારે પાછી સ્પીડ થવાનું ચાલુ થઈ ગયું। તો જ્યારે પહેલાં 4 એકર વાવતા હતા, 5 એકર વાવતા હતા, હવે પછી આપણે 6-8 એકર વાવવા જઈએ એટલે સ્પીડ પણ થાય છે।